વેટલેન્ડ્સ તમને ખ્યાલ છે? વેટલેન્ડ એટલે શું? જેને આપણે ગુજરાતીમાં જલપ્લાવિત ક્ષેત્ર કહીએ છીએ, તો એની ઘણી વ્યાખ્યા છે. રામસરની વ્યાખ્યા પ્રમાણે પાણીનો એવો વિસ્તાર કે જે કુદરતી પણ હોઈ શકે, માનવ સર્જિત પણ હોઈ શકે, જ્યાં પાણી સ્થિર પણ હોઈ શકે, વહેતું પણ હોઈ શકે, એ જેની ડેપ્થ 6 મીટર સુધીની હોઈ શકે. કેમ કે જે કેટલાક ડાઇવિંગ બર્ડ છે, પાણીની અંદર જઈને માછલી પકડે છે, એ 6 મીટરની ઊંડાઈ સુધી એ જાય છે. તો આ રીતે અલગ અલગ ઘણા વેટલેન્ડ્સ છે, એને વેટલેન્ડની જે ડેફિનેશન છે એ કવર કરે છે. તો ખાલી મીઠું પાણી જ નહીં, ખાલી ભામરું નહીં, પણ જે દરિયાનું પાણી છે એ પણ વેટલેન્ડની ડેફિનેશનમાં આવે છે. એટલે કે ફ્રેશ વોટર અથવા તો જે કોસ્ટલ વોટર છે એ મેનમેડ અથવા તો આર્ટિફિશિયલ સ્ટેટિક એટલે કે જે સ્થિર પાણી છે અને વહેતું પાણી છે એ બધું છે વેટલેન્ડની ડેફિનેશનમાં આવી જાય છે. વેટલેન્ડની માણસ માટે શું ઇમ્પોર્ટન્સ છે એ આપણે જો વાત કરીએ, તો માણસ જે જાત છે, તો શરૂઆતમાં 2 લાખ વર્ષ પહેલા માણસે ક્યાં રહેવાનું શરૂઆત કરી હતી? આફ્રિકામાં ઓકાવાંગો નામનું વેટલેન્ડ છે. વર્ષો પહેલા જ્યારે માણસ ઉદનો ઉદ્ભવ થયો ત્યારે ત્યાં રહેતા હતા. અને આપણી ભારતની જે જૂની સંસ્કૃતિ છે, જેમ કે સિંધુ સંસ્કૃતિ, તો એ પણ પાણીના કિનારે જ વસેલી છે. આમ માણસ માટે વેટલેન્ડ જે છે એ ખૂબ મહત્વનું છે. એગ્રીકલ્ચર ખેતીની જો વાત કરીએ તો એ પાણી વગર શક્ય નથી, અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ પાણીની ખૂબ જરૂર પડે છે. માણસને પીવા માટે પણ પાણીની ખૂબ જરૂર છે. આમ દિન ઉપયોગી આપણે જે બધી જરૂરિયાતો છે એ પાણી વગર શક્ય નથી, એટલે માણસ માટે પાણીની ખૂબ અગત્યતા છે. વેટલેન્ડ્સ તો ઘણા છે, પણ ક્યાં વેટલેન્ડ એવા છે કે જેને આપણે પક્ષીઓ માટે ઇમ્પોર્ટન્ટ ગણવા? જેમ કે પોરબંદરમાં 226 વેટલેન્ડ છે, તો એ બધા બર્ડ્સ માટે ઇમ્પોર્ટન્ટ ગણવા? તો કે નહીં, એના માટેના કેટલાક ક્રાઇટેરિયા છે. રામસર કન્વેન્શન પ્રમાણે જે વેટલેન્ડમાં 20,000 કરતાં પણ વધારે પક્ષીઓ નોટ થતા હોય, તો એવા વેટલેન્ડ પક્ષીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. વેટલેન્ડ કન્ઝર્વેશન કઈ રીતે કરવું, કઈ રીતે વેટલેન્ડને બચાવવું? તો ગવર્નમેન્ટ તો વેટલેન્ડને બચાવવા માટે સેન્ચુરી છે, નેશનલ પાર્ક છે, એ ડિક્લેર કરે છે વેટલેન્ડને. પણ એની સાથે બીજા પણ કેટલાક ડિક્લેરેશન છે કે જે વેટલેન્ડ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે રામસર કન્વેન્શન પ્રમાણે રામસર સાઇટ તરીકે ડેઝિગ્નેટ થાય છે વેટલેન્ડ. એ જ રીતે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા IBA, કે જેને હવે ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ વેટલેન્ડ માટે ખૂબ મહત્વના છે. વેટલેન્ડ્સ વાઇલ્ડલાઈફ માટે પણ બહુ મહત્વના છે, બર્ડ્સ માટે પણ બહુ મહત્વના છે. એક સર્વે પ્રમાણે ભારતની જે 50% બાયોડાયવર્સિટી છે વેટલેન્ડ ઉપર ડિપેન્ડન્ટ છે. બધા પ્રાણીને પીવા માટે તો પાણી જોશે જ, પણ 50% ડાયવર્સિટી વેટલેન્ડ ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડ કરે છે. પક્ષીઓ માટે પણ વેટલેન્ડ ખૂબ મહત્વના છે. આમ જોઈએ તો ગુજરાતમાં 600 કરતાં પણ વધારે અલગ અલગ જાતના પક્ષીઓ છે, એમાંથી 200 કરતાં વધારે જે પક્ષીઓ છે એ આવા વેટલેન્ડમાં જ ક્યાંક ને ક્યાંક એ પોતે નિર્ધારિત રહી છે. અને પક્ષીઓની જો વાત કરીએ તો ઘણા રેર બર્ડ્સ પણ એવા છે કે જે આપણા વેટલેન્ડમાં દર વર્ષે જોવા મળે છે.